नमस्ते विद्यार्थी मित्रों, जय श्री कृष्ण। निर्मादेव पब्लिक स्कूल तरफ से आप सबनु हार्दिक स्वागत करूँ छू। आज आपने धोरण छ विषय सामाजिक विज्ञान में पाठ आठ भारत वर्षनी भव्यता विषे जोईशू। तो चालो बधानु अहीं ध्यान अने जे पण समझाऊ ते वीडियोनी अंदर ध्यान थी समझो। आगळना वीडियो में आपणे प्राचीन भारतनी अंदर खेती, ग्रामीण जीवन अने कला विषे जोई गया हता। हवे आजे आपणे भारत में साहित्यनो वारसो विषे जोईशू। हवे भारतीय साहित्य छे ए धार्मिक, धर्मेतर अने विदेशी मुसाफरोना जे वर्णनो करेला छे ते एम त्रण भागोनी अंदर वेचायेलू छे। हवे आपणे एमां सौथी पहेला धार्मिक साहित्य विषे जोईशू। ओके, चालो हवे बधा अहींया ध्यान आपजो खास। धार्मिक साहित्य, भारतना सौथी प्राचीन धार्मिक साहित्य में वेदों समावेश थाय छे। अने आ वेद केटला छे? चार छे, ऋग्वेद, यजुर्वेद, सामवेद अने अथर्ववेद। आपणे जाणीए छीए के आपणा चार वेदों छे, ऋग्वेद, यजुर्वेद, सामवेद अने अथर्ववेद। अने वेदों ने समझवा माटे ब्राह्मण ग्रंथों, आरण्यकोनी रचना करवामां आवी હતી, અને જેમાં સતપથ બ્રાહ્મણ, ગોપથ બ્રાહ્મણ અને બૃહદારણ્ય સૌથી અગત્યના ગણાવી શકાય। આ સિવાય રામાયણ, મહાભારત એમ જે બંને મહાકાવ્યો છે એ બંને મહાકાવ્યો એ પ્રાચીન ભારતીય સમાજ, સંસ્કૃતિ અને ધર્મનો ત્રિવેણી સંગમ ગણાય છે। એટલે કે આજે મહાભારત અને રામાયણ એ બને છે એ ભારતીય સાહિત્યના સમાજ, સંસ્કૃતિ અને ધર્મનો ત્રિવેણી સંગમ ગણાય છે। વેદવ્યાસ રચિત મહાભારત પ્રારંભમાં જય સંહિતાથી ઓળખાતું હતું અને જે વિકસતા જતા 1,00,000 શ્લોકનું મહાભારત થયું। ત્યારે એની અંદર 1,00,000 શ્લોકો જોવા મળે, સોરી, એની અંદર 1,00,000 શ્લોકો આપણને જોવા મળશે આ મહાભારતની અંદર। તે જ રીતે વાલ્મીકિ રચિત રામાયણમાં ભગવાન શ્રીરામની કથાની સાથે આદર્શ સમાજ જીવન અને નૈતિક ધોરણોનું ચિત્રણ થયેલું છે। એકસો ને આઠ જેટલા ઉપનિષદો ભારતીય ચિંતનના મહામૂલા ગ્રંથો છે, જેમાં કટ, ક્રેન, પ્રશ્ન, મુંડક, માંડુક્ય, ઈશાવાસ્ય અને છાંદોગ્ય ઉપનિષદો છે એ ભારતના તત્વજ્ઞાનના મહાન ગ્રંથો ગણાય છે। અને પુરાણોની સંખ્યા કેટલી છે? 18 જેટલી, જેમાં વિષ્ણુ પુરાણ, ગરુડ પુરાણ, વાયુ પુરાણ, મત્સ્ય પુરાણ તેમજ ભાગવત વિશિષ્ટ ગ્રંથો તરીકે ઓળખાય છે। બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મના મહાન ગ્રંથોમાંથી આપણને સમાજ જીવન અને ધર્મની માહિતી મળે છે। એટલે કે બૌદ્ધ અને જૈન ધર્મના જે મહાન ગ્રંથો છે એમાંથી આપણને સમાજ જીવન અને ધર્મની માહિતી મળે છે, જે આપણે આગળના પાઠની અંદર પણ ભણી ગયા હતા, જોઈ ગયા હતા ને આગળની પાઠની અંદર। બૌદ્ધ ગ્રંથના જે મૂળ ગ્રંથો છે એ ગ્રંથોને ત્રિપિટક તરીકે ઓળખવામાં આવે છે અને તેમાં સુતપિટક, વિનયપિટક અને અભિધમ્મ પિટકનો સમાવેશ થાય છે। અને આ સિવાય જાતક કથાઓ, દીઘ નિકાય, અંગુત્તર નિકાય અને મજ્જિમન નિકાય અગત્યના ગ્રંથો છે। નાગસેનનું મિલિંદ પાન્હો એટલે કે પ્રશ્નો અને આર્ય મંજીષીનો મૂળ શ્રી મૂળ કલ્પ અગત્યના બૌદ્ધ ગ્રંથો છે। તિબ્બત ભાષામાં બૌદ્ધ ગ્રંથની કંઝાર અને તંઝર બે સંહિતા પ્રસિદ્ધ છે। જાતક કથાઓ, દીઘ નિકાય, મજ્જિમન નિકાય પણ બૌદ્ધ ગ્રંથો છે। તે ઉપરાંત બૃહદ કથા, હરિવંશ પુરાણ, વાસુદેવ હિડી, સિદ્ધ હેમ શબ્દાનું શાસન, દયાશ્રય અને કીર્તિ કૌમુદી એ મુખ્ય ગણાય છે। એટલે કે બૌદ્ધ ગ્રંથોની અંદર આ બધા મુખ્ય ગણાય છે। જૈન ગ્રંથોને આગમ ગ્રંથો કહેવામાં આવે છે, એટલે કે જે જૈન ગ્રંથો છે એમને આગમ ગ્રંથો પણ કહેવામાં આવે છે। અને આવા જે આગમ ગ્રંથો છે એની સંખ્યા કેટલી છે? 12 છે। અને જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય
पर्व 14 पर्व अने 12 अंगमां वेचायेलू छे। एटले के जैन धर्मनुं जे प्राचीन साहित्य छे ए 14 पर्वनी अंदर अने 12 अंगोनी अंदर वेचायेलू छे, जेमां मुख्य ग्रंथोमां आगम, आचारम, वैतालिक, वैतालिक दशा, वैतालिक सूत्र अगत्यना छे। तो अपने धर्म धार्मिक साहित्य विषे जोयुं केटलाक एना आजे ग्रंथों ने छे, ए मारी पासे केटलाक फोटोस छे ए तमने बताऊं छू। वन सेकेंड जो अहीं जो आ धार्मिक ग्रंथों छे बधा, मैं तमने हमणां कीधुं हतुं के धार्मिक धर्मेतर अने विदेशी मुसाफरोना वर्णनों जो आपेला छे बधा पुस्तकों, એમાં અત્યારે આપણે શેના વિશે જોઈએ છે તો ધાર્મિક સાહિત્ય વિશે જોઈએ છીએ। અહીંયા જો એમાં ધાર્મિક સાહિત્યની અંદર મેં તમને કીધું હમણાં કે મહાભારત અને રામાયણ તથા તે ઉપરાંત જે વેદો છે એ 4 વેદોનો સમાવેશ થાય છે। જો આ 4 વેદ ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વ વેદ। હવે અહીંયા જો રામાયણ અને મહાભારત, હવે આ વિષ્ણુ પુરાણ, પછી ગરુડ પુરાણ, વાયુ પુરાણ, શ્રી મત્સ્ય પુરાણ, તેમજ જે ભગવત છે ભગવદ્ ગીતા તેના પુસ્તક એટલે કે તે જે ગ્રંથો છે એ પણ આ ભારતીય એટલે કે ધાર્મિક સાહિત્યના ગ્રંથો ગણાય છે। જો ગૌતમ બુદ્ધ વિશે આપણે જોઈ ગયા કે બૌદ્ધ ધર્મ જે બૌદ્ધ ગ્રંથો છે એ બૌદ્ધ ગ્રંથો જો અહીંયા ત્રિપિટક તરીકે ઓળખાય છે, જુઓ છે ને ત્રિપિટક તરીકે ઓળખાય છે, અને એ ત્રિપિટકની અંદર સુતપિટક, વિનયપિટક અને અભિધમ્મપિટકનો સમાવેશ થાય છે। દેખાય છે 3 ગ્રંથો જે મુખ્ય છે। જો દીઘ નિકાય, અંકુતર નિકાય અને મજ્જિમ નિકાય સિવાય જો અહીંયા જાતક કથાઓ જુઓ, દેખાય છે જાતક કથાઓનો ગ્રંથ જેમાં બૌદ્ધ ગ્રંથનો અંદર આ જે જાતક કથાઓ છે એનો સમાવેશ થાય છે। તો અહીંયા આપણે જોઈએ, હવે આપણે આગળ જોઈશું। ચાલો હવે ધર્મેતર સાહિત્ય, ધર્મેતર સાહિત્ય વિશે જોઈએ, જેમની વિષય વસ્તુ ધર્મની બહાર છે તેવા સાહિત્ય ગ્રંથો એ ધર્મેતર સાહિત્ય તરીકે ઓળખાય છે। ફરીથી સમજાવું છું કે જેમની વસ્તુ છે એ ધર્મની બહાર છે, જેમાં ધર્મનો સમાવેશ થતો નથી તેવા સાહિત્ય ગ્રંથો છે એ ધર્મેતર સાહિત્ય તરીકે ઓળખાય છે, અને તેમાં મોટે ભાગે કાવ્યો, નાટકો, પ્રશસ્તિઓ, વ્યાકરણ ગ્રંથો અને સ્મૃતિઓનો સમાવેશ થાય છે। અને આ જે સ્મૃતિઓ છે એ ભારતના કાયદા ગ્રંથો છે, એટલે કે આ જે સ્મૃતિઓ છે એ ભારતના કાયદા ગ્રંથો છે, જેમાં મનુસ્મૃતિ, યાજ્ઞવકલ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ અને નારદ સ્મૃતિનો સમાવેશ થાય છે। કૌટિલ્યનું અર્થશાસ્ત્ર પણ કાયદા ગ્રંથ છે। આગળ જુઓ, પ્રાચીન ભારતમાં મોટા પ્રમાણમાં નાટકો અને કાવ્યોની રચના થઈ છે, જેમાં મહાકવિ ભાસ, કાલિદાસ, શુદ્રક, ભારવી જેવા મહાન સાહિત્યકારોનો સમાવેશ થાય છે, અને આવા અગત્યના મહાકાવ્યો અને નાટકોમાં અભિજ્ઞાન શાકુંતલમ, રઘુવંશમ, મેઘદૂતમ, કિરાતાર્જુનિયમ, સ્વપ્નવાદત્તમ અને મૃચ્છકટિકમ વગેરેનો સમાવેશ થાય છે। એટલે કે આજે
મહાકાવ્યો અને નાટકો છે એમાં આ બધાનો સમાવેશ થાય છે. અને દક્ષિણ ભારતમાં એક વિશિષ્ટ સાહિત્ય જેને સંગમ સાહિત્ય તરીકે ઓળખવામાં આવે છે અને તેની રચના છે એ ઈસવીસનની પ્રથમ 3 સદીઓમાં થઈ હતી. ખાસ યાદ રાખજો કે દક્ષિણ ભારતની અંદર જે વિશિષ્ટ સાહિત્ય તરીકે ઓળખવામાં આવતું સંગમ સાહિત્ય છે એની રચના ઈસવીસનની પ્રથમ 3 સદીઓમાં થઈ હતી. મદુરાઈમાં 3 સંગમ એટલે કે સભામાં 1600 જેટલા લોકકવિઓએ વીરકાવ્યોની રચના કરી છે. એટલે કે આજે સંગમ સાહિત્ય છે એની અંદર એટલે કે 3 સંગમમાં 1600 જેટલા લોકકવિઓએ છે એ વીરકાવ્યોની રચના કરી છે. અને આ સાહિત્યમાં શિલ્પદિકારમ મણિમેખલાઈ ખૂબ જ અગત્યના છે. સંસ્કૃત ભાષામાં સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ પાણિનીનું 8 અષ્ટાધ્યાયી છે જે ઈસવીસન પૂર્વે 5મી સદીમાં રચાયું હતું. જો ઈસવીસન પૂર્વે કીધું છે, પૂર્વે એટલે તમને ખબર છે ને, ઈસવીસન પૂર્વે, પૂર્વ એટલે કે ઈસવીસન પહેલાં 5મી સદીમાં રચાયું હતું. અને અશોકના શિલાલેખો પણ પ્રાચીન ભારતના ઇતિહાસ, મૌર્ય સામ્રાજ્યના વહીવટીતંત્રો તથા બૌદ્ધ ધર્મના નૈતિક નિયમો વિશે માહિતી આપે છે. એટલે કે આજે અશોકના શિલાલેખો જેમને વિશે આપણે આગળના પાઠની અંદર માહિતી મેળવી હતી, આ અશોકના શિલાલેખો છે તેમાં પ્રાચીન ભારતના ઇતિહાસ એટલે કે મૌર્ય સામ્રાજ્યના વહીવટીતંત્રો તથા બૌદ્ધ ધર્મના નૈતિક નિયમો છે એની માહિતી આજે શિલાલેખો છે એની અંદર આપેલી છે. ગુપ્તકાળમાં પ્રશસ્તિ કાવ્યો અને ગ્રંથોનો ઘણો વિકાસ થયો. સમુદ્રગુપ્તની પ્રયાગ પ્રશસ્તિના લેખક હરિશયન હતા. જો ખાસ યાદ રાખજો, સમુદ્રગુપ્તની પ્રયાગ પ્રશસ્તિ છે એના લેખક હતા હરિશયન. પછી ઉદયગીરીની ચંદ્રગુપ્ત દ્વિતીયની પ્રશસ્તિના લેખક વીરસેન સાંબા હતા. અને બાણે હર્ષચરિતમમાં હર્ષની પ્રશસ્તિ કરી છે. આપણે આગળ પાઠમાં જોઈ ગયા હતા કે બાણે હર્ષચરિતમમાં હર્ષની પ્રશસ્તિ કરી છે. ચાલો કેટલાક એના વિશે વધારે માહિતી માટે મેં તમને કેટલાક ચિત્રો બતાવું. જો અહીંયા આ ધર્મેન્દ્ર સાહિત્ય છે જે કાવ્યો મહાકાવ્યોની અંદર આવી જાય. જો આ કૌટિલ્યમ અર્થશાસ્ત્રમ જેના વિશે હમણાં આપણે જોઈ ગયા, આ જો નારદ પુરાણ ને જાતક કથાઓ ને બધું, એટલે કે આજે નારદ પુરાણ ને છે એનો સમાવેશ આની અંદર નહીં થાય, એની બહારના છે ધર્મેન્દ્ર સાહિત્ય. ત્યાં જો અષ્ટાધ્યાયી, પછી આ છે અશોકનો શિલાલેખ. એ અશોકના શિલાલેખની અંદર આ રીતે જો આ રીતનું લખાણ કોતરેલું છે જેના આના ઉપરથી પણ આપણને તે સમયની માહિતી આપણને મળી શકે છે. હવે આપણે જોઈએ વિદેશી મુસાફરો વિશે. વિદેશી મુસાફરોના વર્ણનો એટલે કે જે વિદેશોમાંથી ભારતની અંદર મુસાફરી માટે આવતા જે કેટલાક લોકો છે, તો એ મુસાફરો પ્રવાસીઓ છે, એ પ્રવાસીઓએ કેટલાક વર્ણનો કરેલા છે અને એ વર્ણનો કરતાં એમણે કેટલાક પુસ્તકોને લખ્યા છે એના ઉપરથી આપણને ભારતીય સંસ્કૃતિ અને પ્રજાના જીવન વિશેની માહિતી અને ઘણી બધી બીજી પણ માહિતી આપણને મળી રહે છે. ચાલો તો તેના વિશે જોઈએ. ભારતમાં સદીઓથી અનેક વિદેશી પ્રવાસીઓ આવતા રહ્યા છે અને જેમણે પોતાના ભારત પ્રવાસના વર્ણનો લખ્યા છે. એટલે કે ભારતની અંદર એ પ્રવાસ કરે તે દરમિયાન એમણે કેટલાક પોતાના વર્ણનો પણ લખ્યા છે અને તેમની આ પ્રવાસ નોંધો છે એમાંથી ભારતીય સંસ્કૃતિ અને પ્રજાજીવનની માહિતી મળે છે. આવા મુસાફરોએ ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં રહેલા
ग्रीक एल्ची मेगेसनिस खूब ज अगत्यना है। अपने मौर्य युगनी अंदर जो गया था चंद्रगुप्त मौर्य में के मेगेसनिस एमना दरबार में आवीने रहे छे, प्रवास दरमियान आवे छे अने एमना दरबार में रहे छे अने तेमणे इंडिका नामनो एक उत्कृष्ट ग्रंथ लख्यो छे, जे ग्रंथ विषे आपणे आगळ पण जोई गया हता के आजे मेगेसनिस छे एमणे इंडिका नामनो एक उत्कृष्ट ग्रंथ लख्यो छे जेमां मौर्य युग विषेनी आपणने माहिती प्राप्त थाय छे अने ए ज प्रमाणे ग्रीक नाविक टोलेमीए एमणे पण भूगोळ विषे लखेला ग्रंथमां भारतना बंदरो विषेनी माहिती मळी आवे छे। चंद्रगुप्त द्वितीयना समयमां आवेल चीनना मुसाफर फाहियाए अने सम्राट हर्षवर्धनना समयमां आवेल चीनी मुसाफर युअन स्वांगे तत्कालीन भारतीय समाज जीवन शासकों अने संस्कृतिनुं अद्भुत चित्रण करेलुं छे। एके चंद्रगुप्त द्वितीयना समयनी अंदर आवेल जे चीनथी मुसाफिर फाहिया छे एमणे अने सम्राट हर्षवर्धनना समयमां आवेल चीनी मुसाफर युअन स्वांग एमणे भारतीय समाज जीवन शासकों अने संस्कृतिनुं अद्भुत चित्रण कर्यु छे। चालो एना केटलाक आ ग्रंथोना पुस्तकों जो एटले के एना फोटोस जोईए। जो तेमणे जे विदेशी मुसाफरो छे ए भारतमां ज्यारे प्रवास दरमियान आवे छे त्यारे तेओ केटलाक पुस्तकों लखे छे, एटले के पोते जे वर्णवेला जे छे ए वर्णनो आ पुस्तकोनी अंदर करे छे प्रवास दरमियान। जे हवे आ जो मेगेसनिस छे देखाय छे, देखाय बधाने मेगेसनिस, आ जे मेगेसनिस छे जेमणे जो चंद्रगुप्त मौर्यना दरबारमां रहे छे अने पछी तेओ एक ग्रंथ लखे छे जे ग्रंथ विषे आपणे हमणां जोई गया हता। जो इंडिका नामनो जे ग्रंथ छे ए ग्रंथ लखे छे, जो देखाय छे ते उपरांत जो आ चीनी मुसाफरो छे जे ભારતમાં મુસાફરી માટે આવે છે અને એ સમય એ મુસાફર પોતાનું વર્ણન છે એ લખે છે, એટલે કે વર્ણ એ નોંધ કરે છે પ્રવાસ દરમિયાનની। તો સમજ પડી બધાને અહીંયા? ઓકે, હવે આજે આપણે ભારતમાં જો ભારતીય સાહિત્યનો વારસો એટલે કે ભારતની અંદર સાહિત્યના વારસા વિશે જોઈ ગયા હતા, જેમાં ધાર્મિક સાહિત્ય, ધર્મેતર સાહિત્ય અને વિદેશી મુસાફરોના વર્ણનો વિશે જોઈ લીધું। હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે વેપારીઓ અને નવા માર્ગો વિશે જોઈશું અને આ વિડીયોને ધ્યાનથી જોવા બદલ ધન્યવાદ।